નમસ્કાર. તાજેતરમાં અતિવૃષ્ટિમાં મોહનનગર અને આસપાસના વિસ્તારોમાં જલભરાવની જે સમસ્યા થઈ હતી ત્યારે સમીક્ષા કરવા માટે ધારાસભ્ય રીવાબા જાડેજા પણ ત્યાં પહોંચ્યા હતા અને તેમણે આ સમસ્યાનો કાયમી ઉકેલ મળે એ માટે પ્રયાસો કરવાની વાત કરી હતી. આ જ અનુસંધાનમાં તેમણે મુખ્યમંત્રીને એક રજૂઆત કરી છે જે સમસ્યાના ઉકેલ સાથે શહેરને એક નવું નજરાણું મળી શકે એમ છે. તો આ બાબતે રીવાબા સાથે વાત કરીએ. આવો. નમસ્તે મેડમ. નમસ્કાર. ખાસ કરીને આપે જે રજૂઆત કરી છે એ વિશે જણાવશો. ફર્સ્ટ ઓફ ઓલ તો આપણને બધાને ખબર છે કે જામનગર 78નો જે મોટા ભાગનો વિસ્તાર છે, જ્યારે વરસાદની સમસ્યા થાય અથવા તો અતિવૃષ્ટિની સમસ્યા થાય એવી કોઈ પણ સંજોગો જે અપ્રાકૃતિક હોય ત્યારે પાણી ભરાવાની સમસ્યા છે જે નીચાણવાળા વિસ્તારોમાં થતી હોય છે અને આઉટર પેરિફરી છે અને જામનગરની ખુદની એક ટોપોગ્રાફી છે, સિટીની ટોપોગ્રાફી ભૌગોલિક પરિસ્થિતિના આધારે. તો હવે આ જ પરિસ્થિતિને ક્યાંક ને ક્યાંક હું ડીકોડ કરવાનો પ્રયત્ન કરતી હતી. એ પ્રયત્નના ભાગરૂપે ઘણા બધા સજેશન્સ, ઘણા બધા સૂચનો મારી સમક્ષ આવ્યા અને એનો જે એકમાત્ર ઉકેલ કહી શકાય, પરમનન્ટ સોલ્યુશન આપણે જ્યારે જોતા હોઈએ ત્યારે એ છે રંગમતી અને નાગમતી નદીઓ કે જે આપણા જામનગરમાંથી જ પસાર થાય છે, આજ એના આઉટર પેરિફરીમાંથી પસાર થાય છે, એ અંતર્ગત એ નદીઓ ઉપર જો રિવરફ્રન્ટ આવે તો આ સમસ્યાઓનો કાયમી ઉકેલ શક્ય છે. સાથે સાથે રિવરફ્રન્ટ પહેલાં જે બેઝિક્સ જે ક્લિયરન્સ થવું જોઈએ, જેમ કે નવનાલાનો વિસ્તાર છે ત્યાં એની કેનાલ છે પ્રોપર ક્લીન થવી જોઈએ, એ જે નિકાલની અને નિકાસની જે વ્યવસ્થા છે એ રિવરફ્રન્ટ પહેલાંની પ્રોજેક્ટ્સ પહેલાંની જે એક કામગીરી છે એની સાથે સાથે રિવરફ્રન્ટ આવે એ માટે ગઈકાલે જ મેં આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી છે ભૂપેન્દ્રભાઈ પટેલજી એમને ખુદ વ્યક્તિગત મળી અને આખી પ્રોસેસ અને જેટલી પણ સમસ્યાઓ છે, જે લોકોને આ તકલીફ વધારે પડે છે એવા મારા 78ના વિસ્તારના નાગરિકો હતી, જનપ્રતિનિધિ હતી, એ મેં એમને એક આ દરખાસ્ત મારા તરફથી મૂકી છે, અપીલ કરી છે કે જેમ બને એમ જલ્દી ફેઝ વાઇઝ, બીકોઝ આપણે રિવરફ્રન્ટનો ઓલ પ્રોજેક્ટ જે છે હોલ પ્રોજેક્ટ એ 11 કિલોમીટર જેટલો લાંબો વિસ્તારનો આવે છે, દરેડથી લઈને ગાંધીનગર સુધીનો જે એક આખો પટ્ટો છે એમાં ક્યાંક ને ક્યાંક આ જો ટોટલ કોસ્ટિંગ છે રિવરફ્રન્ટની એ 700 CR આસપાસ છે. બટ ફર્સ્ટ આપણી પ્રાયોરિટી છે કે આપણને એક રિક્રિએટિંગ વોલ મળે કે જે આડશ ઊભી થઈ શકે, જેના કારણે નદીનું એક વહેણ છે જે અત્યારે બહુ નાનું વહેણ થઈ ગયું છે, 80 મીટરને બદલે ક્યાંક 35 મીટર, ક્યાંક 40 મીટર, ક્યાંક 20 મીટર સુધીનું જે વહેણ છે એ સાંકડું થતું જાય છે, ગેરકાયદેસર દબાણો વધતા જાય છે, એટલે મલ્ટિપલ ક્યાંક ને ક્યાંક પ્રોબ્લેમ્સનું સોલ્યુશન. આ ઉપરાંત GIDCનું જે બધું નિકાલનું પાણી, જે ગંદુ પાણી જે છે એ પણ ક્યાંક ને ક્યાંક નદીમાં ભળતું હોય છે, તો એક જે સોઇલની ફળદ્રુપતા, ફર્ટિલિટી છે એ ઘટતી જાય છે, ક્યાંક પોલ્યુશનને લઈને પ્રોબ્લેમ્સ ક્રિએટ થાય છે, ઇલીગલ દબાણનો પ્રશ્ન છે, નદીનું વહેણ સાંકડું થાય છે અને પાણી ભરવાની સમસ્યા, મલ્ટિપલ પ્રોબ્લેમ્સનું વન ઓફ ધ બેસ્ટ સોલ્યુશન રિવરફ્રન્ટ પ્રોજેક્ટ છે. એટલે સાહેબને આ વિસ્તૃત ચિતાર મેં વ્યક્તિગત રીતે સમજાવીને રજૂ કર્યો છે. આશા રાખીએ કે સરકારશ્રી તરફથી આપણને જેમ બને એમ વહેલી પ્રાધાન્યતા ફેઝ વાઇઝ બરાબર 3-4 ફેઝમાં આપણને જે પર્યાપ્ત રકમ છે એ મળી રહે એવી હું સરકારશ્રીને મેં પણ દરખાસ્ત કરી છે અને સતત સમયાંતરે આ પ્રોજેક્ટ્સને રિલેટેડ હું બહુ કીન છું અને સમયાંતરે આ પ્રોજેક્ટ્સ માટે હું અપડેટ પણ લેતી રહીશ, પણ હાલ પૂરતું મેં મુખ્યમંત્રી સાહેબ પાસે આ પ્રોજેક્ટ્સની અપીલ અને દરખાસ્ત કરી છે. નમસ્કાર. આ હતા ધારાસભ્ય રીવાબા જાડેજા, જેમણે રિવરફ્રન્ટ પ્રોજેક્ટ માટે મુખ્યમંત્રીશ્રીને વ્યક્તિગત રૂપે રજૂઆત કરી છે, જે આખો પ્રોજેક્ટ લગભગ 700 કરોડનો છે, જે સ્ટેજવાઇઝ ક્રમશઃ રકમ ફાળવવામાં આવે તો શહેરને એક ગૌરવરૂપ નજરાણું મળી શકે એમ છે. જય હિન્દ, જય હાલાર. અગત્યના સચોટ તમામ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.